પવન અને વાવાઝોડા વચ્ચેનો કઈ ફરક ખરો? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક વાવાઝોડા માફક આવી રહી છે, આપણા માનવ જીવનને પ્રભાવિત કરી રહી છે. મશીન માણસ થતા જાય છે અને માણસ મશીન થતો જાય છે. એટલે જ વિવેકપૂર્વકના વિચારોની જરૂર છે. અને એટલે આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને ધ્યાનમાં રાખી આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ. આ 52માં એટલે એક્ઝેક્ટ એક વર્ષ થયું, 16/3 આપણે પહેલો વિચાર ગુરુવારનો હતો. આજે માર્ચ મહિનો છે પણ 2 દિવસ વહેલા એક વર્ષ પૂરો થયું. એવા 52માં થર્સડે થોટમાં આજે આપણે વિશેષ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્યાં પહોંચી શકાય એ તમારા મનમાં નાખવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ હોય એ આજના આપણા 3 મહેમાન છે. હમણાં જ એમણે વાત કરી કેટલી બધી, મને એક વસ્તુ યાદ રહી, એમેઝોને જ્યારે ઓનલાઈન વેચાણ માટેનું પ્લેટફોર્મ શરૂ કર્યું ત્યારે 3,000 સેલર હતા અને એને સંદીપભાઈ ઓફર કરી, લાવો હું તમને સેલર વધારી દઉં. આજે એમેઝોનમાં સુરતમાંથી 30,000 સેલર સંદીપભાઈ બનાવ્યા છે. એમેઝોનના ડિજિટલ કેન્દ્રના બિઝનેસ હેડ છે અને એની અંદરમાં 30,000 ઓનલાઈન સેલરો નોંધાયેલા છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કેવડું મોટું સ્વરૂપ, કેવડું મોટું કામ આ સંદીપભાઈ કરી રહ્યા છે. સંદીપભાઈ, તમારું સ્વાગત છે, જોરદાર તાળીથી વધાવીએ. કેટલા પ્રકારે ઓનલાઈન વેપાર થઈ શકે, આજે હું બહુ જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું કે ઓનલાઈન એટલે છેતરપિંડી, ઓનલાઈન એટલે ફ્રોડ, એ મગજમાંથી કાઢવું પડશે. કારણ કે પડકારો તો બહુ છે પણ પ્રગતિ પણ ઓનલાઈનમાં ખૂબ છે, એ વિચાર રોપવા માટે આજે આ વિશેષ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. બીજા મહેમાન હમણાં આવ્યા, એ આવા જ બિઝનેસમેનોને સંબોધિત કરીને આવ્યા છે. લીંબુડી ફેશન, નામ થોડું ઘણું સાંભળ્યું હશે, એ લીંબુડી ફેશનના હિરેનભાઈ લાઠિયા છે. ઓનલાઈન સેલરમાં ફ્લિપકાર્ટનું નામ સાંભળ્યું હશે. મુકેશભાઈ, આખા ભારતમાં ફ્લિપકાર્ટના માધ્યમથી સૌથી વધુ વેચાણ કરનાર હોય તો આ લીંબુડી ફેશન છે. કરોડો રૂપિયાનું વેચાણ ઓનલાઈન આ પ્લેટફોર્મમાંથી કરી રહ્યા છે. આપણે ફ્લિપકાર્ટનું નામ સાંભળ્યું, ઓહો કેટલા બધા વેચાણ કરતા હશે, પણ એમાં સૌથી વધુ વેચાણનો એવોર્ડ આ રેડીમેડ ને ડ્રેસ મટીરિયલ બહેનો માટેનું ઓનલાઈન એટલું બધું વેચે છે. ઓનલાઈનની કેટલી તાકાત છે ને એ સમજવાની છે. અને એટલે જ મેં કીધું આ વાવાઝોડું છે, તાકાત હોય તો એનો ઉપયોગ કરી લો અને કાંઈ નહીં કરો તો એ વાવાઝોડું તમને પ્રભાવિત કર્યા વગર રહેશે નહીં. અહીંયા ત્રીજા મહેમાન, બગસરા પાસેનું નાનકડું ગામડું ને ખેડૂત, પ્રાકૃતિક ખેતીનું કામ કરે ને પ્રોડક્ટ ગામડામાં બેઠા બેઠા ઓનલાઈન પ્રોડક્ટ સંદીપભાઈ આખા દુનિયાને વેચે છે. ધરતી પુત્ર ડિજિટલ મેગેઝિન ચલાવે છે, એના એવો તંત્રી છે, પણ નાનકડા ગામડાનો વ્યક્તિ પણ વિડીયો બનાવીને મોકલીને ઓર્ડર લઈ અને નાની નાની વસ્તુને વેચી શકે છે, એવા પ્રવીણભાઈ આસોદરિયાને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે મને ખૂબ ગમ્યું કે વિચારોના વાવેતરમાં ટ્રસ્ટીઓ મહાનુભાવ બધા આવી રહી છે. પ્રવીણભાઈ દરરોજ આવે છે, દર વખતે આવે છે, કેટલા બધા ટ્રસ્ટીઓ છે. આજે હરિકૃષ્ણ ગ્રુપના મને શ્રી ધનજીભાઈ ધોળકિયા ઉપસ્થિત છે, એને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. હિંમતભાઈ ધોળકિયા ધનજી દાદાના દીકરા, અને દરેક વ્યક્તિમાં મા બાપના જીન્સ હોય છે, એટલે ધનજીભાઈ કહીએ તો આપણે ખોટા નથી. અરવિંદભાઈ સહિત તમામ ટ્રસ્ટીઓ અને આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો,
આ એક વર્ષથી આવતી આ વિચારોની યાત્રામાં તમે બધા આવો છો, તમને અભિનંદન. અને તમારા હૃદયમાં રહેલા રામને હું ફરી ફરી વંદન કરીને આપણે આગળ વધીએ છીએ. પહેલી વાર અલ્પેશભાઈ ધામેલિયા બોલતા શીખ્યા છે, એ પણ એક વિચારના વાવેતરનું જ એક નાનકડું પરિણામ છે. એણે બહુ સરસ વાત કરી દાંપત્ય જીવનની. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વાવાઝોડામાં સૌથી વધુ માણસ પ્રભાવિત થશે તો પારિવારિક પ્રશ્નોમાં, દાંપત્ય જીવનના પ્રશ્નોમાં, બાળકોના પ્રશ્નોમાં આ વાવાઝોડું આપણને બહુ મોટી અસર કરવાનું છે. એટલે જ આ ટેકનોલોજીને સમજવા માટે આપણે બધાએ ખૂબ વિવેકપૂર્વક વિચારોને ઝીલવાના પણ છે, તો આપણે વાવાઝોડાને બરાબર પડકારને ફોલીને આપણે પ્રગતિ તરફ એનો ઉપયોગ કરી શકશું. આજે નવો વિચાર આપવો છે. માણસ છે ને આદિ માનવમાંથી આધુનિક માણસ બની ગયો છે, અને જેમ જેમ શોધ થતી જાય એ માનવ જીવનમાં પરિવર્તન આવતું જાય ને આગળ ને આગળ વધતો જાય. જ્યારે માનવ જીવન સૃષ્ટિની ઉત્પત્તિ થઈને ત્યારે આપણામાં પશુઓમાં કોઈ ફરક જ નહોતો, બધા એમ જ રખડતા હતા અને હાથમાં આવે ત્યાં જ ખાઈ લેતા હતા, કશું નહોતું. પણ માનવ જીવનના ઉત્કર્ષમાં એક પહેલી શોધ, આજથી 40-50 હજાર વર્ષ પહેલાં અગ્નિની શોધ થઈ પાષાણ યુગમાં, અને અગ્નિની શોધ થઈને પછી માણસ રાંધીને ખાતો થયો. 50 હજાર વર્ષ પહેલાં અગ્નિની શોધ થઈ પથ્થર ઘસીને, પણ દીવાસળી ઘસીને અગ્નિ પ્રગટાવી શકાય એ તો 1877માં જ આપણે પહોંચ્યા. એટલી ધીમી ગતિએ પ્રગતિ હતી. પણ ઈસવીસન પહેલાં લગભગ 3-4 હજાર વર્ષ પહેલાં ચક્રની શોધ થઈ. કુંભારના ચક્ર જે આવે ચાકડો, એમાંથી ચક્ર શોધાણું, અને માનવ ગતિ કરતો થયો. પણ માનવ જીવનમાં ખૂબ મોટો ફેરફાર રહેણીકેણીમાં થયો વીજળીની શોધથી. 1806માં વીજળી શોધાણી, બલ્બ નહીં, વીજળી શોધાણી. અને એ શોધનાર એક વોલ્ટ નામનો વૈજ્ઞાનિક હતો, એટલે આપણે વીજળીના માપદંડમાં વોલ્ટ બોલીએ છીએ. પણ આધુનિક બલ્બ તો આપણને ખબર છે, આલ્વા એડિશન, થોમસ આલ્વા એડિશને 1880માં જાજા વર્ષો થયા જ નથી. આ વીજળી બલ્બ છે ને 1880માં શોધાણું, અને દુનિયા ઝળહળતી થઈ. માણસે કંઈક કર્યું એવું થયું. આ શોધ માનવની ક્રાંતિમાં બહુ મોટી અસર કરી છે. પણ ચોથી શોધ કોમ્પ્યુટરની થઈ. આમ તો કોમ્પ્યુટર આપણે ભારતના દરવાજા બંધ હતા, પણ 1822માં કોમ્પ્યુટર એક રૂમ જેવડા મશીન હોય એમાં ડેટા પ્રોસેસ થાય અને માહિતી નીકળે એવા 1822માં શોધાયા હતા. પણ ભારતમાં પહેલું કોમ્પ્યુટર 1945માં કલકત્તામાં નખાયું હતું. આ કોમ્પ્યુટરનો ઇતિહાસ છે. પણ કોમ્પ્યુટરે ક્રાંતિ ક્યારે કરી? 1948માં નાનકડું સોફ્ટવેર બન્યું, 1958માં ચિપ્સ બની, અને કોમ્પ્યુટર માણસ જેવું ધીરે ધીરે કામ કરવા માંડ્યું. પણ વર્તમાન સમયની આઈટી ઉદ્યોગને જો બળ પૂરું પાડ્યું હોય તો એ 1969માં ઇન્ટરનેટની શોધ થઈ. આમ તો આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ને, એ ઘણા સમયથી, કોમ્પ્યુટર પણ એક પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી જ છે. પણ 1950થી 1960ના ગાળામાં આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આગળ વધી રહી. આઈટીએ અત્યારે ખૂબ મોટે પાયે ધંધા વ્યવસાય માનવ જીવનને પ્રભાવિત કરીને એ વાવાઝોડાની માફક આપણી આવી રહી છે. આપણને ખબર છે 2016 આપણે શુક્રવાર યાદ રાખીએ છીએ, 2020 શુક્રવાર યાદ રાખીએ છીએ, 2021 શુક્રવાર યાદ રાખશું, 2023 શુક્રવાર યાદ રાખશું. દરેક સમયને આવી ક્રાંતિ એક ઓળખ આપતી હોય છે. 2016 નોટબંધી,
ડિજિટલ ઇન્ડિયા ભારત નોટબંધીના ધક્કાથી લાગ્યું છે, એટલે ડિજિટલ ઇન્ડિયા જો બનવામાં એ પેટીએમ ને બધું આવ્યું હોય, ડિજિટલ પેમેન્ટ આવ્યા હોય, તો 2016 એની ઓળખ છે. 2020 કોરોના લોકડાઉન, ઓનલાઈન વેપાર અને ઓનલાઈન એજ્યુકેશનનો કન્સેપ્ટ ભારતના માણસના જીવનમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું હોય તો 2020થી આવ્યું છે. આ માનવ જીવનના પરિવર્તનના આ શોધો છે, અને એટલે જ માણસે આવી શોધોને સમજવી જોઈએ. ભલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઘણા સમયથી આગળ વધી રહી હતી, પણ સૌથી વધુ ઓનલાઈન વેપાર હોય, ઓનલાઈન મેડિકલ હોય, અને કદાચ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આખા દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થયો હોય તો બેન્કિંગ અને મેડિકલ સેક્ટરમાં થયો છે, અને આપણે જોઈ શકીએ છીએ. તમે બધું સમજો છો, એટલે 2021 છે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી માણસને ભરડો લેવા મળીને એ માણસ આવનારા ઇતિહાસમાં યાદ રાખશે. અને 23 જો ને આપણે વીજળીની શોધ તો 1822થી શરૂ કરી અગ્નિની, પણ એનું દિવાસળી તો 100 વર્ષ પછી આપણે બનાવી શક્યા હતા, પણ આ શોધ કેટલી ફાસ્ટ ચાલી. અને 2023નો ઇતિહાસ એ AI અને જે ચેટબોટ બન્યું છે, માણસ જેવું મશીન કામ કરી રહે એવો ઇતિહાસ આવનારા સમયમાં 100 વર્ષ પછી ઇતિહાસ લખાશે ને, ત્યારે માણસ એટલો બધો કેમ બદલાયો તો આ એની ઓળખ છે. અને એટલે જ સંદીપભાઈ ઘણું કીધું છે, અને આજના વિચારને મારે બેસાડવો છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ નવા યુગની ઓળખ છે. આ યુગમાં આપણે જીવીએ છીએ, કેટલા નસીબદાર છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ નવા યુગની ઓળખ છે, અને તેના ઉપયોગમાં પડકાર કરતા પ્રગતિ વધુ છે. આ આજનો આ થોટ યાદ રાખજો. પડકાર તો બહુ છે, અને આપણામાં એક શેરબજારમાં પૈસા ન રોકાય કમાણી અત્યારે લોકો એમાં કરે છે. બીજું, આપણી ખોટી માન્યતા છે કે ઓનલાઈન વેપારમાં માલ પાછો આવે. ભારતમાં સૌથી વધુ ઓનલાઈન વેપાર કરતા હિરેનભાઈ લાઠિયા બેઠા છે, કોઈ માલ એટલો બધો પાછો નથી આવતો. એટલે ઓનલાઈન એટલે માત્ર માલ પાછો આવે એ ખોટી વાત છે. બહુ મોટું કામ ઓનલાઈનમાં થઈ રહ્યું છે, અને હિરેનભાઈ અહીંયા પ્રવીણભાઈ આસોદરિયા અને સંદીપભાઈ કથેરિયાના બિઝનેસને સમજીને જો આનો પેટા વિચાર મારે આપવો હોય તો એમ આપી શકાય કે ધંધા વેપારના વધુ વિકાસ માટે ઈ કોમર્સ બેસ્ટ પ્લેટફોર્મ છે, બેસ્ટ પ્લેટફોર્મ છે. આ હિરેનભાઈએ કદાચ વરાછા રોડ ઉપર 2-5 કરોડ રૂપિયાનો શોરૂમ બનાવ્યો હોત માલ વેચવા, તો ગુજરાતના બહુ બહુ તો લોકો ખરીદવા આવત. પણ એક કોમ્પ્યુટર આખી દુનિયામાં માલ વેચી શકે તો કોની તાકાત વધ્યો છે? ઈ કોમર્સ પ્લેટફોર્મની. અને ઈ કોમર્સ પ્લેટફોર્મનો લાભ આ લોકો લઈ રહ્યા છે. નાની ગૃહિણી કીધું એમ, મસાલો વેચે, અથાણું વેચે, થેપલા વેચે આખી દુનિયામાં. અરે ભવનભાઈ નવાપરા બેઠા છે, માત્ર સુરતના જ લોકો આલ્બમ બનાવવા એમ નહીં, આખા ભારતમાંથી. અને વાયા દુબઈ થઈને પાકિસ્તાનના લગ્નના આલ્બમ પણ સુરતમાં બને છે આ ઈ કોમર્સના પ્લેટફોર્મ પરથી. એટલે ઈ કોમર્સ પ્લેટફોર્મ બહુ મોટું છે. આપણે આ ટેકનોલોજીને સમજવાની વાત હું એટલે કરું છું કે આની સાથે જીવવાનું છે. આપણે તમે કોઈ પણ ધંધો વેપાર વ્યવસાય કરતા હશો, આવનારા સમયમાં આનો ઉપયોગ કર્યા વગર કશું થઈ શકશે નહીં. ટેકનોલોજીનો ઉપયોગ કરો. આ જ્વેલરી પ્રોડક્ટ હોય, કોઈ પણ હોય, ટેકનોલોજીનો કેટલો બધો ઉપયોગ થાય છે. મારે હમણાં એક વાત કરવી છે કે કેટલું બધું ટેલેન્ટ આપણા છોકરાઓમાં છે. હજુ 22-23 વર્ષનો અમદાવાદમાં રહેતો અભિજીત સત્તાણી, લાઠી પાસેના પ્રતાપગઢ ગામનો છોકરો છે, એને મગજમાં જે ચિપ્સ બેસાડી અને એની પેટર્ન લીધી છે. હમણાં તમે પેપરમાં વાંચ્યું હોય તો અલન મસ્ક જેણે મગજમાં ચિપ બેસાડી અને માણસ કોમ્પ્યુટરની ઘોડે કામ કરશે, એ ચિપ્સમાં એક પેટર્ન અભિજીત સત્તાણીનો પણ એનો ઉપયોગ કરવો પડ્યો છે. એ આપણો અભિજીત સત્તાણી છે.
આવનારા સમયમાં આપણે તો અત્યારે એટલું શીખ્યા છીએ કે મશીન પાસેથી કામ લેવાનું. યાદ રાખજો, 5-10 વર્ષમાં મશીન આપણી પાસેથી કામ લેશે એટલું વાવાઝોડું આવી રહ્યું છે. આ વસ્તુને પણ આપણે સમજવાની જરૂર છે. એટલે મારે કહેવું છે બીજું એના થોટ્સના અનુસંધાનમાં કે જો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશો ને, મહત્તમ ઉપયોગ કરવાથી માણસ ટેકનોક્રેટ બની શકે છે. યાદ રાખજો, ડોક્ટર બનવા માટે MBBSની પરીક્ષા આપવી પડે, પણ ટેકનોક્રેટ બનવા માટે કોઈ પરીક્ષાની જરૂર નથી. આ અભિજીત સતાણી જે એલન મસ્કને પણ ચીફ બેસાડવા માટેની પેટર્નનો ઉપયોગ કરવો પડ્યો, એ માત્ર 12 ધોરણ ભણેલો છે. એણે વાંચીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે તો PhD વિદેશની ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવ્યું, પણ 12 ધોરણ ભણીને એન્જિનિયરિંગ ને મેડિકલ બે પુસ્તકોનો એણે ઘર બેઠા અભ્યાસ કરીને ટેકનોક્રેટ બની ગયો છે. હમણાં એક કાછડિયા પરિવારના હું સ્નેહમિલનમાં ગયેલો, ત્યાં ટ્વિંકલ કાછડિયા, એ ટ્વિંકલ પટેલ, યુટ્યુબમાં નામ નાખજો ટ્વિંકલ પટેલ, તો એના વિડીયો રીલ આવશે ને. હમણાં જ એક લગ્ન ગીતની રીલ હતી, 100 મિલિયન લોકો એને જોવે છે. 100 મિલિયન આંકડા કરો, 1 મિલિયન બરાબર 10 લાખ, 100 મિલિયન એની રીલ જોવે છે. એટલે એક મુદ્દો મારે એ પણ કહેવો છે કે સોશિયલ મીડિયા માણસને ગ્લોબલ બનાવી શકે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી માણસને ટેકનોક્રેટ બનાવી શકે છે. બસ ફૂદડી શરત એટલી જ છે કે એનો સદુપયોગ અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. તમે એને અવગણશો નહીં. આજનો વિચાર આપવા પાછળનો મારો આશય એટલો જ છે કે મોબાઈલને અવગણશો નહીં, ટેકનોલોજીને અવગણશો નહીં, કારણ કે એના વગર જીવી શકાવાનું નથી. ઉલટાનું તમને જાણ કરું કે કંઈક જાણતો હોય ને તો એ ટેકનોલોજીમાં ભરપૂર ઉપયોગ કરશે અને કોઈ નુકસાન નહીં થાય. જે કાંઈ જાણતો નથી ને કાંઈ એને નફરત કરે છે, એ ખાનગીમાં મોબાઈલ જોઈને બગડવા સિવાય કાંઈ કરતા નથી. એટલે તમે કંઈક આવડતું હશે તો તમે આગળ વધી શકશો, કાંઈ નહીં આવડતું હોય તો આ ટેકનોલોજી સોશિયલ મીડિયા આપણા મગજને બગાડવાનું કામ કરે છે. આ વિચાર પણ બધાએ લેવાનો છે. ફરીવાર આજે ખૂબ સરસ મહેમાન આપણી સાથે છે. ટાઈમ હશે તો હિરેનભાઈને 2-3 મિનિટ સાંભળવા છે, પણ આજે મહેમાન ખૂબ આવ્યા અને એક નવો જ વિચાર, ટેકનોલોજી વાવાઝોડું આવવાનું છે એના માટે સક્ષમ બનો. આપણે ને આપણા પરિવારને નુકસાન ન કરે એટલી પણ સમજણ આવી જાય તો મને એવું લાગે છે કે ટેકનોલોજીનો બરાબર ઉપયોગ કરી શકશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.